ઓગણીસમી ડિસેમ્બરે દમણનો મુક્તિ પર્વ આવી રહ્યો હોય ત્યારે આજે આપણે દમણના ઇતિહાસની વાતો કરીશું. પોર્ટુગીઝોના 450 વર્ષના શાસન બાદ ગોવા, દમણ અને દીવને 19મી ડિસેમ્બર 1961માં આઝાદી મળી હતી. હવે 1961 પહેલાના દમણના ઇતિહાસની જો વાતો કરીએ તો પોર્ટુગીઝ શાસન હોવાથી દરેક કાયદો અને વ્યવસ્થા પોર્ટુગીઝ શાસન મુજબના હતા અને પોર્ટુગીઝ ભાષાનો ઉપયોગ તમામ સરકારી કચેરીઓમાં કરવામાં આવતો હતો. લોકોની વસ્તી મુજબ ક્રિશ્ચિયન તથા યુરોપિયન સાથે મુસ્લિમ સમાજ અને હિન્દુઓમાં મુખ્ય માછી, કોળી, ઇતર કોમ હતી. પારસી સમાજનું માત્ર એક કુટુંબ વસાહત કરતું હતું. ગુજરાતના દક્ષિણ ભાગે વાપીથી 10 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રના કિનારે આવેલું દમણ કોઈ એક સમયે રાજા અશોક મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ હતો. આજે જે આપણે નાની દમણ અને મોટી દમણમાં જે કિલ્લો જોઈ રહ્યા છે એ કિલ્લો પોર્ટુગીઝે નહીં પરંતુ મોગલના સમ્રાટ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દક્ષિણે દારૂઠા નદી, ઉત્તરે કોલક નદી, પશ્ચિમે અરબી સમુદ્ર તથા પૂર્વમાં ગુજરાતના સીમડાઓથી ઘેરાયેલા દમણની મધ્યથી પસાર થતી દમણગંગા નદી દમણને નાની દમણ અને મોટી દમણમાં વિભાજિત કરે છે. 1953 અને 1954ના અરસામાં બંદી બ્લોકેટ થવાથી દમણ જિલ્લાનો વ્યવહાર ભારત દેશથી અલગ પડી ગયો હતો. સરહદ ઉપર મિલિટરી કેમ્પ ગોઠવાઈ ગયા હતા. દમણ જિલ્લાનો તમામ પ્રકારનો વહીવટ લિઝબન પોર્ટુગલથી અમલમાં રહેતો હતો. દમણના દરેક ગામના ગામધની હતા. તેઓ અહીં રહેતા ગ્રામજનોને ખેતી કરવા માટે જમીન ભાડાપટ્ટા ઉપર આપતા હતા અને ખેડૂતો ખેતી કરીને પોતાનું પેટ્યું રળતા હતા. જ્યારે માછી સમાજના લોકો દરિયો ખેડીને માછીમારી કરીને પોતાનું ગુજારણ ચલાવતા હતા. દરેક ગામમાં ખેતી સિવાય ખજૂરીના ઝાડ ઉપરથી તાડી, નીરો એ મુખ્ય ઉત્પાદન ગણાતું હતું. અહીં ભેસલોર ગામે એક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પણ આવેલી હતી. પોર્ટુગલથી વિવિધ વસ્તુઓ દમણમાં આવતી હતી. દમણના ગામડાઓમાં વીજળી પુરવઠો નહીં હોવાથી ફાનસનો જમાનો હતો. નગરપાલિકા હદ વિસ્તારમાં એક પાવર હાઉસ દ્વારા વીજળી પુરવઠો ઉપલબ્ધ હતો. દલવડા ગામે એક એરપોર્ટ હતું, એટલે હવાઈ જહાજથી લિઝબન પોર્ટુગલથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ દમણમાં ઉપલબ્ધ થતી હતી. તેમજ મધદરિય સ્ટીમર પ્રસંગાપાત દમણ ખાતે આવતી હતી. 1961 પહેલા દમણમાં મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સાર્વજનિક સ્કૂલની સ્થાપના થયેલી હતી. આ શાળામાં ગુજરાતી ભાષાનું માધ્યમ હતું પરંતુ પોર્ટુગીઝ ભાષાનો વિષય પણ ભણાવવામાં આવતો હતો. દમણગંગા નદીના કારણે દમણ શહેર બે ભાગમાં વહેંચાયેલું હતું, મોટી દમણ અને નાની દમણ. મોટી દમણ ફોર્ટ એરિયામાં કિલ્લા વિસ્તારમાં ગવર્નરનો બંગલો, દીવાદાંડી, કોર્ટ, જેલ, નગરપાલિકાની કચેરી, ટ્રેઝરી ઓફિસ વગેરે મુખ્ય કચેરી હતી. જૂનો પુલ તૂટી જવાથી લોકોની અવર જવર વાહન અને ફેરી બોટ દ્વારા થતી હતી. નાની દમણ ખાતે પોલીસ ચોકી ઝાપો આવેલો હતો. જન્મ અને મરણ તથા લગ્નની નોંધણી ફરજિયાત હતી. અહીં તમામ ધર્મના લોકો દ્વારા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી હતી. વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું હતું. મ્યુનિસિપલ માર્કેટ અને મચ્છી માર્કેટ પણ હતું. દુકાનો કે વેપાર લાયસન્સના નીતિ નિયમો મુજબ જ શરૂ કરી શકાતા હતા. નિયમોનું પાલન કડક રીતે કરાતું હતું. 1959 અને 1960ના અરસામાં પાસપોર્ટ દ્વારા ઇન્ડિયા આવી શકાતું હતું. 1960માં દમણના લોકો પાસપોર્ટ કાઢીને વાપી જઈ શકતા હતા. ત્યારે દમણથી ડાબેલ ચેકપોસ્ટ અને બોર્ડર પસાર કરીને આજે વાપીના ચલા વિસ્તારમાં કસ્ટમ ચેકિંગ કરવામાં આવતું હતું. આ જમાનામાં બળદગાડી તથા ઘોડાગાડી, ટાંગા અને 5-7 ટેક્સીઓ ઉપલબ્ધ હતી. પોર્ટુગલ કરન્સી એક્સચેન્જ તે સમયે કરાવવી પડતી હતી. એનું મૂલ્ય લગભગ બમણું હતું. પોર્ટુગીઝના સમયે હાલમાં નાની દમણ શાકભાજી માર્કેટ છે ત્યાં એક હત્યા થઈ હતી અને જુગારના બાબતે આ હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. પોર્ટુગીઝના શાસનકાળ દરમિયાન ફક્ત એક જ હત્યાનો બનાવ બન્યો હતો. નાની દમણ જેટી ખાતે આજે જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનની કચેરી છે ત્યાં એક શાળા હતી અને તેની જ બાજુમાં હાલમાં જે હમણાં એક જર્જરિત મકાન છે ત્યાં પણ એક શાળા હતી. એમ બે શાળા નાની દમણ જેટી ખાતે કાર્યરત હતી અને આ બે શાળાના વિદ્યાર્થીઓને નાની દમણ જેટી ખાતે આવેલા કિલ્લાની બાજુમાં જ્યાં મોટું વડનું ઝાડ હતું ત્યાં દર અઠવાડે પોર્ટુગીઝ દ્વારા વિદ્યાર્થીઓનો માર્ચપાસ્ટ કરવામાં આવતું હતું.
અને તે સમયે તેઓને દર અઠવાડે 2 કિલો ડાલ્ડા ઘી દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું અને 1 અથવા 2 મોટી કેડબરીની ચોકલેટ આપવામાં આવતી હતી. નાની રમણ જેટી ખાતે જે કિલ્લો છે અને કિલ્લાનો જે મુખ્ય દ્વાર છે તેની સામે દરિયાની અંદર એક મકાન અસ્તિત્વમાં હતું. આ ઐતિહાસિક મકાનનું શું થયું અને તેને કેમ પાડી દેવામાં આવ્યું તે પણ એક તપાસનો વિષય છે. આ મકાન પોર્ચુગીઝે તે સમયે બનાવવામાં આવ્યું હતું અને આ મકાનનું દેખરેખ ન થતા અંતે પડી ગયું હોય અથવા તો પાડી દેવામાં આવ્યું હોય એવી માહિતી મળી રહી છે. આ ઉપરાંત નાની રમણ જેટી ખાતે કિલ્લાની નજીક જે હાલમાં ફી સિરીઝ ડિપાર્ટમેન્ટની કચેરી છે ત્યાં પણ એક જૂનું મકાન હતું પોર્ટુગલ સમયનું. એ મકાનને મંદિરની કંપની નામથી એ સમયે લોકો ઓળખતા હતા જ્યાં પોર્ચુગીઝના અધિકારીઓ અને સૈન્ય બલ તૈનાત રહેતા હતા અને ત્યાંથી તેઓ નાની રમણ શહેરી વિસ્તાર અને ગામડાઓનું ઓપરેટ કરતા હતા. પોર્ચુગીઝના સમયે નાની રમણ ખાતે 5 જેટલી અનાજ કરેની દુકાન હતી જેમાં 3 પાટીદારોની અને 2 ખોજા લોકોની એમ કુલ 5 અનાજકરાની દુકાનો હતી જેમાંથી ઠાકોરભાઈ અને જીવનભાઈ જેઓની અનાજકરાની દુકાન તે સમયે શાકભાજી માર્કેટ ખાતે હતી જે આજે પણ શાકભાજી માર્કેટ ખાતે અસ્તિત્વમાં છે. હાલમાં જ્યાં ટેક્સી સ્ટેન્ડ છે તે સમયે એક જૂનું મકાન હતું અને એ મકાનમાં પણ એક અનાજકરાની દુકાન હતી જે કહેવાય છે કે દમણની સૌથી પ્રથમ અને પોર્ચુગીઝના સમયની એ જૂનામાં જૂની અનાજકરાની દુકાન હતી. ત્યારબાદ તેની સામે શાકભાજી માર્કેટ ખાતે ઠાકોરભાઈ અને જીવનભાઈ એઓની 2 અનાજકરાની દુકાન ખોલી અને ત્યારબાદ બીજી 2 ખોજાભાઈ દ્વારા અનાજની દુકાન શરૂ કરવામાં આવી હતી. આજે જે ટેક્સી સ્ટેન્ડની સામે જે શાકભાજી માર્કેટ અસ્તિત્વમાં છે ત્યાં અસલ તે સમયે ફિશ માર્કેટ હતું અને કહેવાય છે કે આ ફિશ માર્કેટમાં પોર્ચુગીઝ સરકારનો એક વજન કાંટો હતો અને વજન કાંટામાં દરેક માછલીઓનું વજન કર્યા બાદ જ તેનું વેચાણ અને ખરીદી કરવામાં આવતી હતી અને તે સમયે આ ફિશ માર્કેટમાં મ્યુનિસિપાલિટી કચેરીના માણસો ત્યાં આખો દિવસ ઊભા રહેતા હતા અને જો કોઈ ફિશ માછલી અથવા તો કોઈ અનાજ અથવા તો કોઈ શાકભાજી જૂની અને સડેલી અવસ્થામાં મળી આવે તો ત્યાં તાત્કાલિક કેરોસીન છાંટીને સળગાવી દેવામાં આવતું હતું જેથી ખાવાના બાબતે એકદમ ચોકસાઈ પોર્ચુગીઝ સરકાર દ્વારા તે સમયમાં રાખવામાં આવતું હતું. આજે જ્યાં અંબિકા મેડિકલ સ્ટોર છે અને ફિશ માર્કેટની બાજુમાં જે મ્યુનિસિપાલિટીનું મકાન છે તે અસલ એક પારસી કુટુંબનું મકાન હતું અને જ્યાં અંબિકા મેડિકલ સ્ટોર છે ત્યાં તે જ પારસી કુટુંબનું એક પેટ્રોલ પંપ હતું. પારસી કુટુંબનું મકાન અને પેટ્રોલ પંપ એ 2 આજુબાજુમાં લાગીને આવતું હતું. નાની દમણ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એક જૂનું મકાન હતું. ત્યાં એક મેડિકલ સ્ટોર હતો અને ફરજિયાત જે પણ દર્દી હોય તેને દવા આ ફાર્મસીની દુકાન ખાતેથી જ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરકારી ડૉક્ટર હોય અથવા તો ખાનગી ડૉક્ટર હોય કોઈ પણ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે તો જે તે દર્દીએ ફક્ત આ જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવું પડતું હતું. આ મેડિકલ સ્ટોરની બાજુમાં બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ હતું. પોર્ટુગલના સમયમાં કોઈ પણ સરકારી કામકાજ હોય તો તેનું ચુસ્ત અને સમય મર્યાદામાં પાલન થતું હતું. જો કોઈ વ્યક્તિ સરકારી કચેરીમાં કામ લઈને જતું તો તેનું કામ 1 યા 2 દિવસની અંદર થઈ જતું હતું. તે સમયે સરકારી અધિકારીઓ દ્વારા લોકોને જાણતાફેરા ન થાય તે અર્થે નિર્ધારિત સમય મર્યાદામાં તેઓનું કામ પૂર્ણ થઈ જતું હતું. મહાત્મા ગાંધીની હત્યા થઈ અને દેશમાં ઠેર ઠેર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો તે સમયે થતા હતા ત્યારે દમણથી પણ અમુક લોકો નજીકના શહેરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા ત્યારે તેઓએ સંકલ્પ લીધો હતો કે દમણમાં પણ મહાત્મા ગાંધીજીના નામે એક શાળાનું નિર્માણ થશે. તેવા સંકલ્પ લીધા બાદ 1950ની આજુબાજુ ધોરણ 1 થી લઈને ધોરણ 4 સુધીની પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી અને આ શાળા નાની દમણ સીફેસ રોડ ખાતે આવેલી ભારતી હોટલની બાજુમાં સૌથી પહેલા પ્રથમ શાળાનું આ સ્થળ પર શરૂઆત કરવામાં આવી હતી અને શાળા બનાવવા માટે લાકડા નળિયા ઈંટની આવશ્યકતા હતી ત્યારે સિલવાસના જંગલોમાંથી 20 થી 25 ફૂટ જેટલા મોટા શાકના લાકડાઓ અહીં દમણ ખાતે લાવવામાં આવ્યા હતા. નાની દમણ સીફેસ ખાતે 20 થી 25 ફૂટ જેટલા શાકના લાકડા ઈંટ અને નળિયા સ્કૂલના બાંધકામ અર્થે ત્યાં ડગ કરવામાં આવ્યા હતા
અને તે સમયે પોર્ટુગીઝના શાસને આખા દમણમાં વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે આ લાંબા 20-25 ફૂટ સાગના લાકડાનો ઉપયોગ કરીને ઠેર ઠેર વીજળીનો પુરવઠો આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો તે સમયે વિરોધ પણ થયો હતો. ત્યારબાદ અંતે દમણના સ્થાનિક લોકોએ શાળાનું તાત્કાલિક નિર્માણ કરીને ધોરણ 1 થી લઈને ધોરણ 4 સુધીની પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી હતી અને આ શાળાનું નામ એ મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ આપવામાં આવ્યું હતું, જેના પ્રથમ પ્રિન્સિપાલ આચાર્ય એવા પારસી સમાજના એક ડોક્ટર હતા અને તેમને પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ શાસન દરમિયાન હત્યાનો ફક્ત એક જ ગુનો નોંધાયો હતો, ફક્ત એક જ કેસ હત્યાનો તે સમયે દાખલ કરવામાં આવ્યો હતો. કાયદાની એટલી બધી ધાક હતી કે લોકો સામાન્ય મારામારી કરતા પણ ડરતા હતા, કારણ કે જો મારામારી કરતા લોહી નીકળે તો જે તે ગુનેગારને 14 વર્ષની સજા એમ કાયદાની જોગવાઈ મુજબ અપાતી હતી. એશિયા ખંડમાં દમણની મ્યુનિસિપાલિટી એ જૂનામાં જૂની મ્યુનિસિપાલિટી માંથી એક છે. તે સમયે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ રાત્રે 12 કલાકે દમણના તમામ વિસ્તારોની સફાઈ કરતા હતા અને સવારે 6 વાગ્યા પહેલા આખો વિસ્તાર ચોખ્ખો ચટ જણાતો હતો. તે સમયમાં વાહન વ્યવહારમાં ઘોડાગાડી બળદગાડી મુખ્ય હતા. તે સમયે ખાનગી વાહનો તો ફક્ત 5 હતા, જ્યારે મિલિટરીના 7-8 વાહનો હતા. એમ કુલ મળીને ફક્ત 13 વાહનો પોર્ટુગીઝના શાસન દરમિયાન દમણમાં જોવા મળતા હતા. ઘોડા અને બળદનું છાન જો રસ્તા પર પડ્યું હોય તો તે પણ નગરપાલિકાના સફાઈ કામદારો ઉચકીને લઈ જતા હતા, અથવા તો સુકાઈ ગયું હોય તો તેને ઉખાડીને પણ લઈ જતા હતા. તે પ્રમાણેની સફાઈ અને ચોખ્ખાઈ એ ચુસ્તપણે રાખવામાં આવતી હતી. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં ઐતિહાસિક ધરોહરની કોઈ કમી નથી, જેમાં પોર્ટુગલના સમયની ઝાંખી અપાવતું 418 વર્ષ જૂનું ઐતિહાસિક હોલીનેસ ચર્ચ મોટી રમણ ખાતે આવેલું છે. પોર્ટુગીઝના જમાનાનું પ્રસિદ્ધ ચર્ચ આજે પણ મોટી રમણ કિલ્લાની અંદર જોવા મળે છે. આ ચર્ચ હોલીનેસ ચર્ચ તરીકે ઓળખાય છે. 418 વર્ષ જૂનું પોર્ટુગીઝના સમયનું આ જૂનામાં જૂનું ચર્ચ છે. આ ચર્ચનું નિર્માણ કાર્ય 1559 વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ચર્ચને બનાવવા માટે 44 વર્ષ લાગ્યા હતા. આ ચર્ચનું નિર્માણ માટે છેક 44 વર્ષ બાદ તેનું બાંધકામ 1603 પૂર્ણ થયું હતું. આ ચર્ચની વિશેષતામાં ચર્ચની અંદરના ભાગે કોતરણી કરીને બનાવવામાં આવેલી મૂર્તિઓ ખરેખર જોવાલાયક છે. બીજું, એશિયાની સૌથી જૂનામાં જૂની અને ઐતિહાસિક કહી શકાય એવી દમણની નગરપાલિકા છે. પોર્ટુગલના શાસનકાલ દરમિયાન 1613 સાલમાં આ પાલિકાની રચના થઈ હતી. આજની તારીખમાં દમણની નગરપાલિકા 410 વર્ષ જૂની થઈ ચૂકી છે. 1613 સાલમાં નિર્મિત દમણ નગરપાલિકાની કચેરીનું મકાન આજે પણ ઐતિહાસિક ધરોહર તરીકે ઓળખાય છે. દમણનો એક માર્ગ કવિ ખબરદારના નામે ઓળખાય છે. ગુજરાત માટે અપાર સ્નેહ રાખતા કવિ ખબરદાર દમણના હતા એ વાતની ઘણાને ખબર નહીં હોય. નાની દમણ જેટી નજીક આજે પણ કવિ ખબરદારની યાદ તાજી કરાવે તેવું જજરમાન મકાન અસલ દશામાં મોજૂદ છે. પારસી સમાજ સહિત સમગ્ર ગુજરાતીઓ જેના શૌર્ય ગીત માટે ગર્વ લઈ શકે તેવા અરદેશાર ફરામજી ખબરદાર એટલે કવિ ખબરદારના નામે નાની દમણમાં તેમના મકાન પાસેથી પસાર થતા માર્ગને કવિ ખબરદાર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ પંક્તિ કવિ ખબરદારની હંમેશા યાદ અપાવે છે. આ મકાન કવિ ખબરદારનું જન્મસ્થળ હોવાનું પ્રતીક છે અને તેને જોવા માટે પણ ઘણા સહેલાણીઓ આવે છે. 18 ડિસેમ્બર 1961 રાત્રિના સમયે ભારત દેશના 2 યુદ્ધ હવાઈ જહાજો વિમાનો દમણ મ્યુનિસિપલ વિસ્તારમાં ઘણી નીચી સપાટીએ ઉડાન કરી રહ્યા હતા. અગાઉના સમયમાં દમણ મુકામે ભૂમિદળની ટેન્કો અને તોપો જોવા મળતી હતી. સામે ક્રિસમસનો તહેવાર આવતો હતો. રાત્રિના સમય બોમ્બાર્ડિંગ તથા ફાયરિંગનો અવાજ લોકોને સંભળાતો હતો અને સાથે ભારતના હવાઈ જહાજો નીચી સપાટીએ ઉડતા જોઈ શકાતા હતા, જેની ગતિ ઘણી તેજ હતી. સાથે મિલિટરી જવાનો એક સ્થાનેથી બીજા સ્થાને પોઝિશન લઈને ફાયરિંગ કરતા જોઈ શકાતા હતા. હવામાં દારૂગોળાનો ધુમાડો જોવા મળતો હતો. દરેક નાગરિકો પોતાના ઘરમાં જ ગોઠવાઈ રહ્યા હતા. બહાર નીકળવાનું જોખમ લઈ શકાય તેમ ન હતું. લોકો અધિરાયપૂર્વક અને બીકથી પોતાના બારણાના અને બારીના વેન્ટિલેશનના બાકોરામાંથી બહારનું યુદ્ધનું દ્રશ્ય નિહાળતા હતા. અહીંના કોઈ પણ નાગરિકને લશ્કરો દ્વારા હેરાનગતિ થઈ ન હતી, તેમજ કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. દરેક નાગરિકોએ ભૂખ્યા તરસ્યા જેવી સ્થિતિ અંધારી રાતમાં
પસાર થવું પડ્યું હતું. ઘરમાં જે કંઈ ખાવા પીવાનું હતું તેટલાથી સંતોષ માન્યો હતો. આ યુદ્ધ દરમિયાન નાની રમણ મ્યુનિસિપલ માર્કેટ પૂરેપૂરી સળગી ગઈ હતી, જેથી વેપારી વર્ગને આર્થિક નુકસાન થયું હતું. મળસ્કે બધું શાન પડતું જણાયું હતું અને લોકો થોડા અંતર સુધીના માર્ગ ચાલીને સમૂહમાં રહેવાનો અભિગમ દાખવ્યો હતો. અંતે 19 ડિસેમ્બર 1961 ની સવારે ભારત સરકાર દમણ તથા ગોવા દીવનો સત્તાવાર કબજો લઈ લીધો હતો અને લોકશાહી ભારત દેશનો તિરંગો લશ્કરના જવાનોએ લહેરાવી દીધો હતો. પોર્ટુગલ સરકારે શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેથી દમણ દીવના લોકો 19 ડિસેમ્બરને મુક્તિ દિન તરીકે ઉજવે છે. દમણના તીન બત્તી પાસે પોર્ચુગીઝ શાસને શરણાગતિ સ્વીકારી હતી. દમણ દીવને આઝાદ કરાવવા માટેની જવાબદારી ભારત સરકારે મરાઠા રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ SGS ભોસલે અને તેમની ટુકડી પર પૂર્ણ જવાબદારી સોંપી હતી. દમણ દીવને આઝાદી અપાવવા માટે બ્રિગેડિયર ભોસલેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નાની દમણના તીન બત્તી વિસ્તારમાં પોર્ચુગીઝ સરકારે શરણાગતિ સ્વીકારી હતી, જેથી આ તીન બત્તી વિસ્તાર એ ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધ સમયે મરાઠા રેજિમેન્ટની એક બટાલિયન લઈ દમણ ખાતે લડવા માટે આવ્યા હતા. તેમને પોર્ચુગીઝ શાસનની રણનીતિ ખબર ન હતી. મરાઠા રેજિમેન્ટની ફક્ત એક જ બટાલિયન અને પોર્ચુગીઝ જવાનો મોટી સંખ્યામાં યુદ્ધ કરવા માટે તૈનાત હતા. માત્ર એક બટાલિયને પોર્ચુગીઝ શાસનનો મુકાબલો કર્યો હતો. આ લડાઈ કલાકો સુધી ચાલી હતી, તેમજ અંદાજ કરતા વધારે પોર્ચુગીઝ જવાનો હોવાથી ભારતના 4 જવાનો શહીદ થયા હતા અને 14 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આખરે પોર્ચુગીઝે નાની દમણ તીન બત્તી ખાતે શરણાગતિ સ્વીકારી હતી. સરકારે અહીં સ્મારક પણ બનાવ્યું હતું.